હાલ દોસ્તો, આજે હું બનાવીશ વટાણા બટેકાનું શાક. આ રીતે તમે ક્યારેય પણ નહીં બનાવ્યું હોય તો સૌથી પહેલાં એક તપેલીમાં 2 કપ પાણી એડ કરીશું અને લીલા વટાણાને બાફી લઈશું. હવે એક પેન લઈશું, તેમાં 1 કપ તેલ, 1 જીરું, 1/2 ચમચી હિંગ પાવડર, તમાલપત્ર, સૂકું લાલ મરચું, બાદિયા, લવિંગ અને મસાલા લાકડું એડ કરીશું અને 1/2 કપ ડુંગળી, 1/2 ચમચી આદુ લસણની પેસ્ટ અને ટમેટો પ્યુરી એડ કરીશું. હવે મસાલા એડ કરીશ. 1 ચમચી લાલ મરચું પાવડર, 1/2 ચમચી હળદર, 1/2 ચમચી જીરા પાવડર, સ્વાદ અનુસાર મીઠું અને ગરમ મસાલા પાવડર નાખીને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે અહીં બટેટા એડ કરીશ, સાથે જ બાફેલા વટાણા પણ નાખીશ. 1 કપ પાણી નાખીશ. અડધી ચમચી કસૂરી મેથી અને 1 ચમચી દહીં એડ કરીશ. મિક્સ કરી ઢાંકણું બંધ કરી દઈશું. 2 મિનિટ પછી ફરીથી 1 કપ પાણી એડ કરીશ. અને ઢાંકણું બંધ કરીને 25 મિનિટ પાકવા દઈશ. તો તમે જોઈ શકો છો વટાણા બટાકાનું શાક તૈયાર છે. તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.